નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં જ્ઞાન મંદિર સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર ભૂગોળ વિષયની અંદર પ્રકરણ નંબર આઠ વાતાવરણ બરાબર જેના વિશે આપણે અભ્યાસ કરતા તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર આઠ વિષય અભ્યાસ છે આગળ વધારીએ તો પ્રકરણ આઠ જે છે વાતાવરણ એની વિશે વાતાવરણ કોને કહેવાય તો આપણને વાતાવરણ વિશે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારે બાજુ વિટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ જે છે એ કહેવામાં આવે છે તેનો અભ્યાસ આપણે અગાઉથી કરી ચૂક્યા છીએ એ ઉપરાંત વાતાવરણનું બંધારણ કે ભાઈ નાઇટ્રોજન વયુ કેટલા ટકા છે ઓક્સિજન વયુ કેટલા ટકા છે આર્ગન કાર્બન ડાયોક્સાઇડ આ બધા વાયુ પણ તમારે યાદ છે રાખવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાતાવરણની સ્તર રચના વિશે પણ આપણે જોયું કે ભાઈ અલગ અલગ સ્તર જે છે એમાં જે શોભાવરણ છે સમતાપ આવરણ વિશે વાત કરી હતી મધ્યાવરણ છે અને ઉષ્માવરણ ચાર આવરણો જે છે એ પૃથ્વી ઉપર આવેલા છે કે જેની અંદર અલગ અલગ પ્રકારનું જે હવામાન જે છે એ રહેલું છે તેની વિશે આપણે વાત કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર આપણે હવામાન આબોહવા અને તેના તત્વો આબોહવા પર અસર કરતા પરિબળો જે વાત છે એ કરશું તો અહીં હવામાન વિશે પહેલાં તો જોઈએ કે હવામાન એટલે શું ઓકે તો પહેલાં હવામાન વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ તો સામાન્ય વર્ષમાં આપણે વાત થતી હોય કે અત્યારે હવામાન તો જો કેવું છે તો એમ કે હવામાનમાં ચેન્જીસ આવી જોઈએ કોઈ વ્યક્તિ માનવ પડી જાય તો આપણે તરત એ વસ્તુને ફોલો કરતા હોઈએ છીએ કે ભાઈ આ હવામાન એવું છે એટલે આવું થાય તો હવામાન કોને કહેવાય તો શું કીધું જો કે ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિ ને હવામાન કહેવાય તો સરસ વ્યાખ્યા અહીં આપણને આપેલી છે કે ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે ઓકે તો હવામાન સવારનું બપોરનું સાંજનું રાત્રિ કે દિવસનું એમ કોઈ પણ સમયગાળાનું હોઈ શકે સવારે પણ હવામાન આ બધા આપણે જોતા હોઈએ છીએ કે રોજબરોજની ક્રિયાઓની અંદર આ બધા જ દિવસ રાત સવાર સાંજ બપોરે હવામાન છે અલગ અલગ હોય એટલે હવામાનના સમયગાળો હોઈ શકે હવામાનનો આધાર તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ વાદળોનું પ્રમાણ વગેરે પણ રહેલો છે ઓકે તો વિશ્વના દેશો પોતાના પ્રદેશનું દરરોજનું હવામાન નોંધી તેનો અહેવાલ અને હવામાન નકશા દૂરદર્શન અને રેડિયો પર પ્રસારિત કરે છે તો આપણે પણ ટીવી ન્યૂઝ ચેનલોની અંદર જોતા હોઈએ છીએ કે આ જગ્યાએ એટલું હવામાન છે એટલું તાપમાન છે એટલો વરસાદ પડ્યો છે એટલે ઠંડી છે બધું જ ટીવીની અંદર આપણને બતાવે છે પ્રસારિત કરે રેડિયોના માધ્યમથી પણ આપણને માહિતી છે આપે છે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી તો ખાસ એ પણ તમારે યાદ રાખવાનું કે મુખ્ય કચેરી હવામાન ખાતાની ક્યાં આવેલી છે ઓકે તો અહીં આપણને શું કીધું કે હવામાન ખાતાની કચેરી છે દિલ્હી ખાતે આવેલી છે જે સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા અહેવાલ અને નકશા વિશે નકશા દિવસમાં બે વખત પ્રસિદ્ધ કરે છે કેટલી વાર કરે છે દિવસની અંદર બે વાર એ વસ્તુને પ્રદુષિત કરવાનું કામ છે એ કરે છે તો આ વસ્તુ વસ્તુથી હવામાન હવામાન કોને કહેવાય અને હવામાનની મુખ્ય કચેરી ક્યાં છે તો ભાઈ દિલ્હીની અંદર આવેલી છે તો એ તમારે યાદ છે રાખવાનું રહેશે નેક્સ્ટ ટોપિક છે ક્લાઇમેટ એટલે કે આબોહવા વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહેવાય જો વ્યાખ્યા એ પણ ટૂંકમાં આપેલી છે કે ભાઈ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આપણે શું કહીએ છીએ આબોહવા કહેવામાં આવે છે સામાન્ય રીતે જે તે પ્રદેશની પાંત્રીસ કરીથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ ઉપરથી ત્રે પ્રદેશની આબોહવા નક્કી કરવામાં આવે છે તો આબોહવા કઈ રીતે નક્કી થાય કે જે તે પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષની હવામાનની પરિસ્થિતિ હોય અને એના ઉપરથી એની આબોહવાથી નક્કી કરવામાં આવે છે તો આ હવામાન અને આબોહવાની વાત થઈ બરાબર છે તો હવે વાત કરશું આબોહવાના તત્વો કેવા છે બરાબર છે તો જોઈએ આબોહવાના તત્વો વિશે તો અને અને તાપમાન તાપમાન એનું પહેલું તત્વ છે સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યાઘાત કહેવામાં આવે છે શું કહેવાય છે સૂર્યમાંથી જે ગરમી મળે છે તેને આપણે શું કહીએ છીએ સૂર્યાઘાત કહેવાય સૂર્યાઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદા જોવા મળે છે અક્ષાંશ પ્રમાણે સૂર્યાઘાત કેવું હોય છે અલગ હોય છે બરાબર છે ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તાપમાન છે એ ઊંચું રહે છે તો આપણા ત્રણ કટિબંધો છે ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ જેની અંદર ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તાપમાન કેવું હોય છે ઊંચું હોય છે બરાબર જ્યારે ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી તાપમાન છે કેવું હોય છે નીચું જ્યાં તાપમાન ત્રાસા પડે છે ત્યાં તાપમાન નીચું હોય અને જ્યાં સીધું લંબ પડતા હોય ત્યાં તાપમાન છે એ ઊંચું છે ઓકે સૂર્યાઘાત અને તાપમાનને પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમ ઠંડી સમ કે વિષમ છે તે નક્કી કરી શકાય છે તો આ સૂર્ય આબોહવાના તાપ તત્વો છે એની અંદર પેલું આપણને આપેલું છે સૂર્યાઘાત તાપમાન બીજું કીધું છે દબાણ અને પવન બરાબર બીજું એક કયું મહત્વનું તત્વો છે દબાણ અને પવન અક્ષાંશ સૂર્ય સૂર્યથી અંતર પ્રાકૃતિક રચના ભૌગોલિક સ્થાન ઊંચાઈ જંગલ પ્રદેશો વગેરે કારણોસર હલકા અને ભારે દબાણો છે એ રચાતા હોય છે તો અહીં આપણને આ બધી જ રીતે અલગ અલગ જે કારણોના કારણે હવા છે એ ભારે હલકી પણ જોવા મળે છે વિષુવૃત્તના પ્રદેશોમાં ગરમીને કારણે હલકું દબાણ અને ધ્રુવ્યું કે ઠંડા પ્રદેશોમાં ઠંડીને કારણે ભારે દબાણ છે એ અનુભવાય ઓકે આમ વિવિધ પરિબળોની અસરને કારણે હલકા અને ભારે દબાણ રચાય છે આવા ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ હવા ગતિ કરે એટલે ભારે દબાણથી હવા ક્યાં જાય છે હલકા દબાણ તરફ છે એ ગતિ કરતી હોય છે સમુદ્ર પર ભારે દબાણ હોય છે ત્યારે અહીંના ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિખંડો તરફ છે એ વાય છે બરાબર છે આમ સમુદ્ર પરથી આવતા પવનો ઠંડા હોવાના કારણે કિનારાની આબોહવા પવનો જે ભાગમાં વાય છે કે જે જગ્યા ઉપર પવનો અહીં આપણને વાતા હોય છે ત્યાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે શું પડે છે વરસાદ ખૂબ જ ઓછો પડતો આપણને જોવા મળે છે બરાબર અને આબોહવા વિષમ બને છે આમ દબાણ અને પવન જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવવાનો મહત્વનો ભાગ જે છે એ ભજવે છે દબાણ અને પવન તમે જોવો છો કે મહત્વનો તત્વ છે અહીં અહીં આપણને આપેલું છે છે બરાબર તત્વ ભેજ અને વરસાદ ઓકે તો ત્રણ તત્વો ખાસ તમારે યાદ રાખવાના છે ત્રીજું તત્વ કયું છે ભેજ અને વરસાદ વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીની ભેજ કહે છે બરાબર ભેજ કોને કહેવાય તો વાતાવરણમાં વરાળ રૂપે રહેલી પાણીને આપણે શું કહીએ છીએ ભેજ કહેવામાં આવે છે ભેજનું પ્રમાણ બાષ્પીભવનની પર આધારિત રાખે રાખે છે છે બરાબર ઉપર આધાર બાષ્પ થવાની કે બાષ્પીભવનની જે ક્રિયા થતી હોય એની ઉપર જ મુખ્ય આધાર રાખતું હોય છે સૂકા રણપ્રદેશોમાં ઓછા વરસાદના કારણે અને ધ્રુવ પ્રદેશોમાં નીચા તાપમાનને કારણે બાષ્પી ભવન મંદ થતું હોવાથી હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે બરોબર છે એટલે કે સૂકા રણ પ્રદેશોમાં ઓછા વરસાદને કારણે અને ધ્રુવ પ્રદેશોમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવન છે મંદ થતું હોવાથી હવામાં ભેજનું પ્રમાણ કેવું હોય છે ઓછું હોય છે બરાબર તેથી ત્યાં વરસાદ છે એ ઓછો પડે કેવો પડે છે વરસાદ ઓછો પડતો હોય છે વિષુવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો બારે માસ લંબ પડતા હોવાથી બાષ્પીભવન સૌથી વધુ થાય છે વિશ્વવૃત્તિનો જે પ્રદેશ છે બરાબર છે તો ત્યાં બાષ્પીભવનની પ્રક્રિયા કેવી થતી જાય છે ખૂબ જ વધે છે ઓકે અને દુનિયાનો સૌથી સરેરાશ વધુ વરસાદ અહીં પડે છે હવામાં રહેલા ભેજ ઉકળાટ અને બાફ ઉત્પન્ન કરે છે આ કારણથી જ વિષુવૃત્તીય પ્રદેશની ભેજવાળી આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી બરાબર છે આ રીતે ભેજ અને વરસાદના કારણે સૂકી કે ભેજવાળી આબોહવા નક્કી થાય છે બરાબર છે તો વિષુવૃત્તિય પ્રદેશની ભેજવાળી આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી તેથી ભેજ અને વરસાદના કારણે સૂકી કે ભેજવાળી આબોહવા છે એ નક્કી થતી હોય છે બરાબર છે તો ત્યાર પછીનો ડે ટોપિક અહીં આપણને દઉં કે આબોહવા પર અસર કરતા પરિબળો મહત્વનો ટોપિક છે કે જે આપણે ધોરણ નવ ની અંદર પણ આનો અભ્યાસ છે એ કરી ચૂક્યા છીએ કે ભાઈ આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે તો જોઈએ આબોહવાના તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે આબોહવાના તત્વો આબોહવાનું નિર્માણ કરે છે જ્યારે આબોહવાના પરિબળો તેના તત્વો પર અસર કરે છે શું કરે છે તેના તત્વો પર અસર કરતા હોય છે આબોહવા પર અસર કરતા પરિબળો આ મુજબ છે તો પેલું આપણને કયું આપેલું છે અક્ષાંશ 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 ઓકે આબોહવા પર અસર પરિબળ ગણવામાં આવે છે છે તો જે એ પેલું મહત્વનું જે પરિબળ હોય એ આબોહવા પર અસર કરતું હોય તો એ છે અક્ષાંશ વિષુવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે કેવું પડે છે ગરમી વધે છે અને બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ પણ વધારે પડે છે તો આ બાષ્પીભવનના કારણે તો વરસાદ અને બધી વસ્તુ કેવું પડે છે વધતું જ અક્ષાંશના કારણે આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે બરાબર તો આબોહવા કેવી બને છે ગરમ અને ભેજવાળી વિષુવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશ તરફ જતાં સૂર્યના કિરણો ત્રાસા પડતા જાય છે ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો સૌથી ત્રાસા પડે છે તો અહીંયા આપણે નોટડાઉન કરી શકીએ કે ભાઈ ધ્રુવીય પ્રદેશ છે ત્યાં સૂર્યના કિરણો સૌથી ત્રાસા છે એ પડે છે એમ પણ કહી શકીએ બાષ્પીભવન ઓછું થાય છે અને વરસાદ છે ઓછો પડે છે બરાબર તેથી અહીં બારે માસ અતિશય ઠંડી આબોહવા છે એ અનુભવાતી હોય છે બરાબર ત્યાં વરસાદ જો બધી વસ્તુ ઓછી પડતી હોય છે જેથી કરીને ત્યાં બારે માસ છે એ ઠંડી વાત આબોહવા જે હોય છે બરાબર ભૂમધ્ય પ્રદેશના ત્રીસ સેલ્સિયસથી પિસ્તાલીસ અક્ષાંશના પોતામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હૂંફાળી તથા ભેજવાળી આબોહવા જઈ હોય છે એટલે આ અક્ષાંશ પર પણ આધાર છે એ ટૂંકમાં રાખતું હોય છે એવું પણ અહીં આપણે કહી શકીએ બરાબર ત્યાર પછી બીજો એક અહીં આપણે સરસ્પજનો એક એનું પરિબળ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ જે બીજું મહત્ત્વનું પરિબળ ગણવામાં આવે છે સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે ઊંચે જઈએ તેમ તેમ તાપમાન છે એ ઘટે છે એ સ્વાભાવિક છે કે ભાઈ સમુદ્રથી જેમ ઉપર જતા જઈએ આપણે એમ એમ તાપમાન કેવું થતું જાય છે ઘટે છે શું થાય છે તાપમાન ઘટે એક કિમીથી ઊંચાઈએ વાતાવરણમાં સરેરાશ છ પોઈન્ટ પાંચ સેલ્સિયસ તાપમાન ઘટે કેટલું ઘટે છે છ પોઈન્ટ પાંચ સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો આવે બરાબર સમુદ્ર સપાટી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાની સાથે દબાણ પણ ઘટે છે બરાબર છે કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈના કારણે ત્યાં આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક રહે છે કે ભાઈ તેની આબોહવા કેવી હોય છે ખુશનુમા અને સ્ફૂર્તિદાયક છે એમ પણ કહી શકીએ દક્ષિણ અમેરિકા ખંડના ઇક્વેડોરનું પીટો શહેર કેવું શહેર છે પીટ્વ શહેર વિષુવૃત પર આવેલા આવેલું હોવા છતાં તેની આબોહવા ઊંચાઈના કારણે જ કૃષ્ણમાં છે કેવી છે એ ઊંચાઈ ઉપર જે સ્થળ આવેલું જેના કારણે આબોહવા કેવી રહે છે કુષ્ણુમા એટલે કે સ્કુલગંધિત રહે છે માટે લોકો ઉનાળાની સખત ગરમીથી બચવા માટે શિમલા મનાલી દાર્જિલિંગ માઉન્ટ આબુ સાપુતારા પંચમટી મહાબળેશ્વર ઊંટી વગેરે ઊંચાઈ પર આવેલા ગિરી મથકો ઉપર જતા હોય છે તો સ્વાભાવિક છે આ બધી વસ્તુમાં તમે જો આ બધી જગ્યાએ આપણે ફરવા માટે જઈએ ઉનાળાના સમયની અંદર કેમ કે આપણને ખ્યાલ છે ગરમી હોય છે એટલે આપણે ઊંચાઈવાળા સ્તર ઉપર છે એ જતા હોઈએ છીએ ઓકે તો અહીં બે આપણે પરિબળો વિશે વાત કરી ત્યાર પછી ત્રીજો પરિબળ મહત્વનું છે સમુદ્રથી અંતર એટલે સમુદ્ર સમુદ્ર સપાટીથી ઉપર હવે સમુદ્રથી અંતર કીધું છે ત્રીજો મહત્વનો પરિબળ કયો છે સમુદ્રથી અંતર જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપણે કરવાની શક્તિ જુદી છે બરાબર કે જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપલે કરવાની શક્તિ જુદી જુદી તરી આવે છે એમ પણ અહીં આપણે કહી શકીએ પૃથ્વી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો પર આ અસર થઈ સ્પષ્ટ જોવા મળે છે પૃથ્વી સપાટી ઉપર બે વસ્તુ અહીં આપણને જોવા મળતી હોય છે બરાબર મહાસાગરો અને ભૂમિખંડો જેનો અભ્યાસ આપણે અગાઉના ચેપ્ટરની અંદર કરી ગયા છીએ સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારોમાં સમુદ્રની અસરને કારણે આબોહવા સંઘાત જોવા મળે છે કેવું બન્યું છે આબોહવા જે છે એ સંઘાત જોવા મળે છે એમ પણ અહીં આપણે કહી શકીએ જ્યારે સમુદ્રથી દૂર ખંડસ્થ ભાગોમાં તાપમાન ઊંચું રહે છે અને વરસાદ ઓછો પડે છે તો સમુદ્ર થી અંદરમાં તમે જોવો કે ભાઈ અમુક જગ્યાએ તાપમાન ઊંચું હોય છે અને એના કારણે વરસાદ કેવો થતો જાય છે ઓછો પડતો જાય છે તો અહીં આપણને ઉદાહરણ આપેલું કે મુંબઈ સિંગાપોર લંડન શાંધાઈ રિયોદ શહેર સમુદ્ર કિનારાથી ત્યાં સમઘાત આબોહવા રહે છે જ્યારે દિલ્હી મોસ્કો મિનેપેંગ અમૃતસર લાહોર વગેરે શહેરો સમુદ્ર કિનારાથી દૂર હોવાથી ત્યાં આબોહવાથી વિષમ રહે છે તો બંને આપણને સમુદ્રથી અંતર એ પણ આબોહવા માટે એક મહત્વનું પરિબળ છે એ ગણવામાં આવે છે ત્યાર પછી ચોથું પરિબળ છે મહાસાગરોના પ્રવાહો બરાબર ચોથું કયું મહત્વનું પરિબળ છે મહાસાગરોના પ્રવાહો મહાસાગરોમાં વહેતા ગરમ અને ઠંડા પ્રવાહો આબોહવા પર અસર કરે છે બરાબર છે કે મહાસાગરોમાં આપણને ગરમ અને ઠંડા પ્રવાહ છે એની સાથે એ પણ આબોહવા પણ મહત્વની આબો મહાસાગરોના કારણે જે સમુદ્ર કિનારા નજીક ગરમ અને પ્રવાહ કે ઠંડા પ્રવાહ વહેતો હોય ત્યાં આબોહવાથી અનુકૂળ હુફાળું અને ઠંડી રહે જે સ્વાભાવિક છે બરાબર કેનેડાનો પૂર્વ કિનારો અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ લગભગ સરખો અંશાંશ પર આવેલો છે છતાં બંને પ્રકારની બંને પ્રદેશો પાસે વહેતા ભિન્ન પ્રકારના મહાસાગરો પ્રવાહોના કારણે તેની આબોહવામાં તફાવત છે આપણને મળે થતી છે તફાવત આપણને હોય છે કેનેડાના પૂર્વકાંઠા પાસે લાબ્રોડોરનો ઠંડો પ્રવાહ વહે છે તેથી ત્યાં આબોહવાથી ખૂબ ઠંડી છે કેવો પ્રદેશ છે બરોબર છે ત્યાં આબોહવાના કારણે ઠંડી પડતી હોય છે શિયાળામાં ત્યાં ગરમ બરફ જામી જાય છે જ્યારે પશ્ચિમ યુરોપના ઉત્તર ભાગ પાસેથી ઉત્તરે એટલાન્ટિકનો ગરમ ગલ્ફ સ્ટ્રો પ્રવાસી વહે છે કેવો પ્રવાહ છે ગલ્ફ સ્ટ્રો પ્રવાહ ત્યાંથી વહેતો હોય છે આના કારણે ત્યાં આબોહવા જે બારે માસ હુંફાળી રહે છે બરોબર છે તો અહીં મહત્વનો એક ચોથો એક પરિબળ જે છે એ મહાસાગરનો પ્રવાહ એ પણ આબોહવાના પરિબળ માટે ગણવામાં આવે છે ત્યાર પ્રવાહ અહીંયા પરિબળ અહીં આપણને કીધું છે જમીનના પ્રકાર જમીનના પ્રકારના કારણે પણ આબોહવા ઉપર પડે છે ઓકે તો આબોહવાના નિર્ણયમાં જમીન એક ગોણ પરિબળ છે કેવું છે જમીન જે છે એ ગોણ પરિબળ છે એમ કહી શકીએ રેતા જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી થાય છે એમાં જમીનની અંદર પણ એવું હોય કે ભાઈ એના કારણે ગરમી ઠંડી થતી જાય આવી જમીન રણપ્રદેશની વિષમ આબોહવાના નિર્માણમાં અમુક જ અંશે જવાબદાર ગણાય છે બરાબર છે તો લાવાની કાળી કે કાપની જમીન જલ્દી ગરમ થતી નથી કે લાવાની ગરમ જે જમીન છે એ ગરમ ન થાય ઓલી જમીન છે તરત ગરમ થઈ જતી હોય બરાબર છે તેમાં જલ્દી ઠંડી પણ પડતી નથી આથી આની અસર પણ આબોહવા પણ અમુક અંશે થતી હોય છે એમ પણ અહીં આપણે કહી શકીએ જંગલોનું પ્રમાણ કે જંગલના પ્રમાણના કારણે પણ આબોહવામાં ફેરફાર થઈ આવતા હોય છે વિશાળ પ્રમાણમાં આવેલા જંગલોના પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ વધુ હોય છે અને તાપમાન સરેરાશ કરતાં નીચું રહે છે બરાબર છે ભાઈ વિશાળ પ્રમાણમાં જે આવેલો હોય ત્યાં તાપમાન અમુક વાર ઊંચું હોય અમુક વાર સી તાપમાન સી નીચું થતું જાય છે રણ પ્રદેશ કે વનસ્પતિ વગરની ખુલ્લી જમીન સપાટીવાળા પ્રદેશોનું તાપમાન ઊંચું રહે છે અમુક જગ્યાએ તાપમાન તમે જો કીધું છે ખુલ્લી જમીન હોય તો ત્યાં તાપમાન કેવું થતું જાય છે વધતું જાય છે એટલે વરસાદ નહીંવત પડે છે પૂર્વ ભારતમાં આવેલા વિશાળ જંગલ પ્રદેશના કારણે વરસાદ છે વધુ પડે કે જ્યાં જંગલ વિસ્તાર વધુ ત્યાં વરસાદનું પ્રમાણ વધુ એ આપણને ખ્યાલ છે તેથી અહીં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે બરાબર છે કે જે ગરમ અને આબોહવા કેવી હોય છે ભેજવાળી કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનના સૂકા વેરાન પ્રદેશોમાં તાપમાન ઊંચું રહે છે અને વરસાદ ખૂબ જ ઓછો પડે છે કે એનું તાપમાન વધારે ઊંચું છે પણ એનો વરસાદ કેવો પડે છે ખૂબ જ ઓછો બરાબર આમ અહીં વિષમ પ્રકારની આબોહવાનું નિર્માણ થતું હોય છે કે એની આબોહવા કેવી હોય છે વિષમ હોય છે વિદ્યાર્થી મિત્રો તો એ મહત્વની આપણે વાત થઈ છે ત્યાર પછી સાતમું જેનો પરિબળ જે છે એ પવન બરાબર પવન પણ જવાબદાર છે પરિબળ છે એમ કહી શકાય બરાબર જોઈએ એની અંદર તો પવનોની દિશા અને તેની ગતિની આબોહવા પર અસર થાય છે બરાબર કે પવનોની દિશા અને તેની ગતિ એની પણ અસર જો તમે શાના ઉપર થતી હોય છે આબોહવા પર થાય દિશા અને ગતિ બરાબર છે ઠંડા પ્રદેશો પરથી આવતા પવનો ઠંડા હોય છે કે જે ઠંડા આપણને ખ્યાલ છે કે જે દિશામાંથી જે પવન આવતો હોય એ પવન એને અનુકૂળ હોય ઉદાહરણ તરીકે આપણી બાજુના ગામમાં વરસાદ પીડ્યો હોય અને એ સાઈડથી પવન આવતો હોય તો આપણને પવન કેવો આવે ગરમ આવે નહીં ઠંડો આવે છે તો આપણને તરત આપણને સુગંધથી ખ્યાલ આવી જાય કે ભાઈ ત્યાં ઠંડો પવન આવે એટલે બાજુમાં વરસાદ જે એ પીડ્યો છે બરાબર તો તરત આપણને ખ્યાલ છે આવતો હોય છે એ ઉપરાંત કીધું છે કે જ્યારે ગરમ પ્રદેશોમાં પર વાય છે ત્યારે ત્યાં તાપમાન છે ઘટાડો કરે છે આમ ગરમ પ્રદેશો આવતા પવનો ગરમ હોય છે તે જ ઠંડા પ્રદેશો પર વાય છે ત્યારે તે તાપમાન વધારે હોય છે બરાબર છે સમુદ્ર તરફ સમુદ્ર તરફથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આવે છે અને જમીન વિસ્તાર પરથી વાતા સૂકા પવનો વરસાદ આપતા નથી બરાબર છે તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ તેથી આબોહવા પર અસર થતી હોય છે એટલે પવન પણ તમે જો આબોહવા પર અસર કરતું મહત્વનું પરિબળ પણ કહી શકીએ પર્વતમાળાની દિશા અને ઢોળાવ એટલે ટોટલ આઠ પરિબળો છે એ જવાબદાર છે આબોહવાને બરાબર જોઈએ લો પર્વતમાળાની દિશા અને ઢોળાવ પર્વત પર સૂર્યાઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તેના ઢોળાવની દિશા કઈ છે તે મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય છે બરાબર સામાન્ય રીતે પૂર્વ દિશા કરતા પશ્ચિમ દિશામાં પહાડી ઢોળાવ પર ઢોળાવતનું પ્રમાણ વધુ સમય સુધી રહે છે આથી પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન ઊંચું રહે છે કેવું રહે છે તાપમાન છે એ ઊંચું રહેતું હોય છે હિમાલયનો દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઢોળાવ પરથી અસરથી અસરથી દૂર રહે છે જેના દક્ષિણ ધરાવનું તાપમાન એટલું નીચું નથી હોતું જેટલું ઉત્તર હોય છે બરાબર છે તો સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડી આવતી આવેલી હોય તો તે પવનો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે સ્વાભાવિક છે આપણને તો પવન આવતો હોય જે દિશાની અંદર જે પવન થતો હોય એ એ દિશાની અંદર પવન છે એ થતો હોય છે બરાબર છે તો અહીં આપણને કીધું છે કે સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડી આવેલી હોય તો તે પવનો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે અને પવ પવનાભિમુખ ઢોળાવ પર વધુ વરસાદ છે એ આપે છે અને પવનો પર્વતમાળા ઓળંગીને પવન પવન વિમુખ બાજુએ જાય છે ત્યારે તેમાં ભેજ ઓછો થઈ ગયો હોવાથી કારણે ઓછો વરસાદ છે એ પડે એટલે મહત્વની વસ્તુ તમે જો પર્વતમાળા અને દિશા ઢોળાવ પણ મહત્વનો ભાગ રહ્યા છે આની અંદર ભજવે છે એટલે મહત્વનું પરિબળ પણ ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મહત્વના આઠ પરિબળો આ પર અસર કરતા જોવા મળે છે જેની અંદર તમે જોવો જો આપણે એની પછીનો ટોપિક છે વૈશ્વિક તાપમાન અને વૃદ્ધિ કે જે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે ત્યાર પછી વૈશ્વિક તાપમાન વૃદ્ધિના નિયંત્રણ માટે આ મુજબના પગલા લઈ શકાય એ પણ વાત કરેલ છે આબોહવાના પરિબળો આબોહવામાં પરિવર્તનની અનુભવાતા પરિણામો જે આપણે અભ્યાસમાંથી પૂછવામાં આવતા નથી પણ તમારે એવું લાગે કે કર વાંચન ચીન કરવાનું છે તો અહીં આપણે પાઠ નંબર આઠની અંદર વાતાવરણનો અર્થ વાતાવરણનું બંધારણ અને સ્તરચના હવામાન આબોહવા અને તેના તત્વો આબોહવા પર અસર કરતા પરિબળો જેની આપણે મહત્વની સરસ મજાની વાત છે એ કરી તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર તમારે હોમવર્કની અંદર લખવાનું છે કે આબોહવા જે છે એના જે પરિબળો જે છે આઠ પરિબળો એમાંથી અહીં જે પ્રશ્ન મેં આપેલો છે આબોહવા પર અસર કરતા પરિબળો જે તમારે હોમવર્કની અંદર લખવાનું છે મુખ્ય બે પરિબળો વિશે ચર્ચા કરવાની છે તમારા તમારે હોમવર્કની અંદર એ લખવાનું છે ઓકે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાછા આ નવા ટોપિક સાથે સોરી નવા ચેપ્ટર સાથે પાછા આપણે ભેગા થઈશું બરાબર ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ ઓકે બાય સ્ટુડન્ટ